નમસ્કાર, મારું નામ છે પંડિત પૂજા. હું શ્રી રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં અભ્યાસ કરું છું અને અભ્યાસના અંતર્ગત આઈઆઈટી યુનિવર્સિટી દ્વારા યુનિટ 4માં આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં સલમાનકા નિવેદન વિશે આજે થોડી માહિતી તમને આપીશ. વર્લ્ડ કોન્ફરન્સ ઓન સ્પેશિયલ નીડ્સ એજ્યુકેશન દ્વારા અપનાવવામાં આવ્યું હતું એક્સેસ અને ક્વોલિટી સલમાનકા સ્પેન્ડ્સ 7 જૂન 1994માં 92 સરકાર અને 25 આંતરરાષ્ટ્રીય સંગઠનો પ્રતિનિધિત્વ કરતા અને 300થી વધુ સહભાગી જૂન 1994માં સલમાનકા સલામન સ્પેનમાં મળ્યા, જેમાં સર્વસમાવેશક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કયા મૂળભૂત નીતિગત ફેરફારો જરૂરી છે તે ધ્યાનમાં લઈ અને બધા માટે શિક્ષણનું લક્ષ્ય આગળ વધારવામાં આવ્યું, જેથી શાળાઓ તમામ બાળકોને, ખાસ કરીને બાળકોને સેવા આપી શકે એવી ખાસ શૈક્ષણિક જરૂરિયાતો સાથે છે. આ બે શાળાઓ વધુ સારી રીતે કાર્ય કરે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ અને તમામ માટે શિક્ષણ સિદ્ધાંતો પરિપૂર્ણ કરવાના મહત્વના સાધનો છે તેઓ યુનેસ્કો દ્વારા પ્રકાશિત એક જ પ્રકાશનમાં છપાયેલા છે. તમારા દેશના યુનેસ્કો કચેરીમાં અથવા એક નકલ મેળવો. અપંગ બાળકો શિક્ષણના સુધારા માટે અને સમાવેશ શિક્ષણની નીતિઓ માટે તમારી સરકાર લાંબી કરવા બે દસ્તાવેજોનો ઉપયોગ કરો. ત્યારબાદ સલમાનકા નિવેદનનું મહત્વ, તો કે દરેક બાળકને શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. દરેક બાળક અનન્ય લાક્ષણિકતાઓ, રૂચિઓ, ક્ષમતાઓ અને શીખવાની જરૂરિયાતો હોય છે. શિક્ષણ સેવાઓમાં આ વિવિધ લાક્ષણિકતાઓ અને જરૂરિયાતો ધ્યાનમાં લેવી જોઈએ. વિશેષ શૈક્ષણિક જરૂરિયાતો ધરાવતા નિયમિત શાળાઓનો પ્રવેશ મેળવવો આવશ્યક છે. ભેદભાવપૂર્ણ વલણ સામે લડવા, આવકારદાયક અને સમાવિષ્ટ સમુદાયો બનાવવા અને બધા માટે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે એક જ સર્વસમાવેશક નીતિશાસ્ત્ર ધરાવતી નિયમિત શાળાઓ સૌથી અસરકારક માર્ગ છે. આવી શાળાઓ મોટા ભાગે બાળકને અસરકારક શિક્ષણ આપે છે અને કાર્યક્ષમતા અને ખર્ચની અસરકારકતામાં સુધારો કરે છે. સરકાર સલામાનકા નિવેદનની સરકારને ભલામણો કરેલી છે. શિક્ષણ પ્રણાલીઓને સમાવિષ્ટ બનાવવા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી, કાયદા અથવા નીતિઓ બાબત તરીકે સમાવિષ્ટ શિક્ષણના સિદ્ધાંતને અપનાવો, પ્રદર્શન પ્રોજેક્ટ વિકસાવો, સમાવેશનનો અનુભવ ધરાવતા દેશો સાથે વિનિમય કરીને પ્રોત્સાહિત કરવા, બાળકો અને પુખ્ત વયના લોકો માટે શૈક્ષણિક જોગવાઈની યોજના, દેખરેખ અને મૂલ્યાંકન કરવાની રીતો સેટ કરવી. પછી અપંગ લોકોના માતા પિતા અને સંસ્થાઓની ભાગીદારીને પ્રોત્સાહિત કરો અને સરળ બનાવો. પ્રારંભિક ઓળખ અને હસ્તસ્પેકની વ્યૂહરચનામાં રોકાણ કરો. સમાવેશી શિક્ષણના વ્યવસાયિક પાસાઓનો રોકાણ કરો. ખાતરી કરો ત્યાં પૂરતા શિક્ષણના શિક્ષક શિક્ષણના કાર્યક્રમો છે. તેમની માર્ગદર્શિકા, ફ્રેમવર્ક ફોર એક્શન ખાસ જરૂરિયાતો શિક્ષણ અને રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિયા માટેની માર્ગદર્શિકાની નવી વિચારસરણી રૂપરેખા માટે રાષ્ટ્રીય કાર્યવાહીની માર્ગદર્શિકા આ પ્રમાણે છે. નીતિ અને સંગઠન, શાળાના પરિબળો, શૈક્ષણિક કર્મચારીઓ, ભરતી અને તાલીમ, બાહ્ય સપોર્ટ સેવાઓ, અગ્રતા વિસ્તારો, સમુદાયના દ્રષ્ટિકોણો અને સંસાધન જરૂરિયાતો.